મિત્રો હું ઝલક પટેલ સહાયક પ્રાધ્યાપક ગણિત શાસ્ત્ર સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મારી ફરજ બજાવું છું અને ઈ કન્ટેન્ટ ઇન ગુજરાતીની આ વ્યાખ્યાન શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત કરું છું મારા ગયા વ્યાખ્યાનમાં આપણે ત્રિકોણમિત્તીય વિધેયોના આવર્તમાનો તેમજ બે ખૂણાઓના સરવાળા કે બાદબાકી રૂપે ત્રિકોણમિત્તીય વિધેયો જોયા હતા એટલે કે કમ્પાઉન્ડ એંગલ્સ તરીકે ત્રિકોણમિતિ વિધેયો માટે આપણે ચર્ચા કરી હતી એમાં તે વખતે આપણે થોડાક ઉદાહરણો પણ જોયા હતા આજના વ્યાખ્યાનમાં આપણે બીજા ઉદાહરણો જોઈશું બે ખૂણાઓના સરવાળા તેમજ બાદબાકી સ્વરૂપે વિધેયો વિધેયોના આ બધા સૂત્રો મેળવ્યા આ સૂત્રોને ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય સાઈન એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઈન વાય આ બંને સૂત્રો ઉપરથી મિત્રો તમે એ સમજી શકો છો કે જ્યારે કોસ માટે તમારે સરવાળા સૂત્ર વાપરવું હોય ત્યારે પ્રથમ ટમની અંદર પ્રથમ પદની અંદર બંને કોસવાળી ટમ જ આવશે અલગ અલગ કુણાઓ સાથે એટલે કોસ એક્સ ગુણ્યા કોસ વાય પણ જ્યારે કોસ માટે સરવાળા સૂત્ર વાપરો ત્યારે જે સામે ટર્મ આવે છે સામે પદ આવે છે એમાં બે પદો વચ્ચે ઋણ નિશાની છે એ યાદ રાખવાનું તો કોસ એક્સ પ્લસ વાય બરાબર કોસ એક્સ કોસ વાય માઇનસ કોસવાળી બંને ટર્મ આવી ગઈ તો સાઈન એક્સ સાઈન વાય આ રીતે તમે બહુ સરળતાથી આ સૂત્રો યાદ રાખી શકશો અને તેના મદદથી દાખલાઓના ઉકેલો શોધી શકશો સાઈન એક્સ પ્લસ વાય મિત્રો આપણે કાયમ એ યાદ રાખવાનું કે જ્યારે સાઈન હોય સરવાળા માટે કે બાદ બાકી માટે ત્યારે એની પ્રથમ પદમાં પહેલાં સાઈન આવે પછી કોસ આવે બીજા પદમાં કોસ આવે સાઈન આવે અને ખૂણા એક્સ અને વાય એમ વારાફરથી આવે તો સાઈન એક્સ પ્લસ વાય બરાબર સાઈન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઈન વાય હવે આ બંને તમે જુઓ તો જ્યારે કોસમાં સરવાળા સૂત્ર માટે આપણે એનું પદ લખતા હોઈએ ત્યારે સામે બ બંને પદની વચ્ચે માઇનસ નિશાની છે ઋણ નિશાની છે જ્યારે સાઈન માટે પ્લસ માટે જ્યારે એક્સ પ્લસ વાય માટે જ્યારે આપણે એનું સૂત્ર લખતા હોઈએ તો વચ્ચે પ્લસ જ રહે છે તો મિત્રો હવે આપણે કંઈક આને આ રીતે યાદ રાખીશું સાઇન માટે એક્સ પ્લસ વાય હોય તો સામે પ્લસ જ રહે કોસ એક્સ પ્લસ વાય હોય તો સામે નિશાની બદલાઈ જાય બે પદ વચ્ચે માઇનસ આવી જાય કોસ હોય ત્યારે કોસ કોસ સાઈન સાઇન થાય સાઇન હોય ત્યારે સાઈન કોસ કોસ સાઇન થાય ફરી એક વખત જોઈ લે બાદબાકી માટે cos x - y તો મેં તમને કહ્યું એ પ્રમાણે cos માટે હંમેશા યાદ ધ્યાન જ રાખવાનું કે cos cos આવી જાય એટલે cos x cos y cos આવી ગા એટલે sin x વડે તો sin x sin y પણ અહીંયા વચ્ચે માઈનસ છે તો ધન નિશાની વિરુદ્ધ નિશાની થઈ જાય એ રીતે અહીંયા sin x - y માટે જો લખવા જોઈએ તો sin માટે મે તમને કીધું એ પ્રમાણે sin cos cos sin લેવાના એટલે sin cos કોસ સાઇન વચ્ચે માઇનસ હોય વચ્ચે ઋણ નિશાની હોય તો અહીંયા પણ ઋણ નિશાની આવે તો મિત્રો હું આજે તમને સમજાઈ રહ્યો છું તેની મદદથી તમે બહુ જ ઝડપથી આ ફોર્મ્યુલાઓ યાદ રાખી શકશો અને તેનો ઉપયોગ કરવા માટે તમને બહુ સરળતા રહેવાની છે ટેન એક્સ પ્લસ વાય તો ટેન એ સાઈન જેવું છે કારણ કે ટેન એટલે સાઈન અપોન કોસ છે તો એમાં સાઈનની જેમ જ તમારે વર્તવું પડશે ટેન એક્સ પ્લસ વાય તો વચ્ચે પ્લસ આવ્યું ટેન એક્સ પ્લસ ટેન વાય નીચે કોસ હોય ટેનમાં તો ત્યાં વચ્ચે માઇનસ આવે ખાલી ફરક એટલો છે કે વન માઇનસ ટેન એક્સ ટેનવાય લખવાનું ફરીથી ટેન એક્સ પ્લસ વાય બરાબર ટેન એક્સ પ્લસ ટેન વાય અપોન વન માઇનસ ટેન એક્સ ટેન વાય ટેન એક્સ માઇનસ વાય માટે ટેન એક્સ માઇનસ ટેન વાય અપોન વન પ્લસ ટેન એક્સ ટેન વાય થઈ જાય આ આપણે સાઈન કોસ માટે સરવાળા અને બાદ તરીકે ખૂણાઓ લીધેલા હોય એના સૂત્રો શું થશે જોયું આપણે એ સાથે જ સાઇન પાય બાય ટુ માઇનસ સીટા કોસ પાય બાય ટુ માઇનસ સીટા અને ટેન પાય બાય ટુ માઇનસ સીટાની સૂત્રો પણ મેળવ્યા હતા અને આપને યાદ જ હશે કે સાઈન પાય બાય ટુ માઇનસ સીટા ટુ સીટા થાય એટલે પાય બાય ટુ માઇનસ સીટા કરો તો સાઈન કોસ થઈ જાય અને કોસ્ટ સાઈન થઈ જાય એ રીતે ટેન પાય બાય ટુ માઇનસ સીટા થશે કારણ કે ટેન એટલે સાઈન અને કોસનો ગુણોત્તર તો કોસ અપોન સાઇન એનો જવાબ થશે ટેન જ્યારે ટેન ફાય બાય ટુ સીટા કરશો ત્યારે એનો જવાબ થશે કોસ સીટા અપોન સાઇન સીટા એટલે કે કોટથીટા આટલા નવ સૂત્રો જો તમે યાદ રાખશો તો તમે દાખલાઓ બહુ સરળતાથી કરી શકશો મેં તમને કીધું એ પ્રમાણે કમ્પાઉન્ડ એંગલ્સ માટે એટલે કે બે ખૂણાઓના સરવાળા બાદબાકી માટે જે ત્રિકોણમિત્તે વિધેયોના સૂત્રો આપણે મેળવ્યા તેનો ઉપયોગ કરી અને બીજા દાખલાઓ આપણે જોવા જઈ રહ્યા છીએ ગયા વ્યાખ્યાનની અંદર આપણે દાખલાઓ જોયા છે એ સિવાય આપણે હવે આ વ્યાખ્યાનની અંદર બીજા દાખલાઓ જોવા જઈ રહ્યા છીએ તો પહેલો દાખલો છે કે સાબિત કરો કે અહીંયા એક સૂત્ર અથવા તો એક સમીકરણ આપ્યું છે જે આપણે સાબિત કરવાનું છે જ્યારે સમીકરણ સાબિત કરવાની વાત કહી હોય ત્યારે મિત્રો આપણે ડાબાથી ચાલુ કરીએ છીએ ડાબી બાજુ અને એના બરાબર જમણી બાજુ લાવીએ છીએ તો આપણે એ ફોર્મમાં જ એ રીતે જ આગળ વધીએ તો આપણી ડાબી બાજુ શું છે મિત્રો અહીંયા ડાબી બાજુ છે સાઈન એ માઇનસ બી અપોન સાઈન એ સાઈન બી પ્લસ સાઈન બી માઇનસ સી અપોન સાઇન બી સાઈન સી પ્લસ સાઈન સી સાઇન સી સાઇન એ મિત્રો હવે આપણે જો આમાં સાઈન એ માઇનસ બી સાઈન બી માઇનસ સી અને સાઈન સી માઇનસ એના સૂત્રો મૂકી દઈએ તો આપણને આ મળશે સાઈન એ કોસ બી માઇનસ કોસ એ સાઈન બી આ આપણી પ્રથમ ટર્મ થશે ભાગ્યા સાઈન એ સાઈન બી આપણી દ્રુતીય ટર્મ થશે સાઈન બી કોસ સી માઇનસ કોસ બી સાઇન સી આપણે વાત કરીએ રીતે મિત્રો સાઈન ફંક્શન હોય તો સાઈન કોસ કોસ સાઇન એ રીતે પદો આવશે અને જો વચ્ચે માઇનસ હોય ખૂણામાં તો બે પદોની વચ્ચે પણ માઇનસ નિશાની થશે સાઈન બી સાઇન સી પ્લસ સાઇન સી કોસ એ cos કોસ સી સાઈન એ ભાગ્યા સાઈન સી ઇન્ટુ સાઈન એ આ સાઈન એ સાઈન બી બધે બધા પદોને અલગ અલગ આપી દઈએ એટલે કે આપણી પાસે કંઈક આવું થશે sin a cos b અપોન સાઈન એ સાઈન બી ફરીથી sin a cos b અપોન સાઈન એ સાઈન બી તો જ્યારે આપણે આ સાઈન એ સાઈન બી દરેક ટમને અલગ આપીશું એ જ રીતે અહીંયા સાઈન બી સાઈન સી અલગ આપી દઈએ C, cos a, gya, sin સી કોસ એ ભાગ્યા સાઈન સી સાઈન એ માઇનસ કોસ સી sin એ ભાગ્યા સાઈન સી સાઈન એ તો આપ જોઈ શકો છો કે આ પદમાંથી આ sin એ ઉડી જશે આ પદમાંથી સાઈન બી ઉડી જશે આ પદમાંથી સાઈન બી ઉડી જશે આ પદમાંથી સાઈન સી ઉડી જશે એ જ રીતે આ પદમાંથી સાઈન સી અને આ પદમાંથી સાઈન એ ઉડી જશે સો આપણી પાસે વસે મિત્રો કોટ બી માઇનસ કોટ એ પ્લસ કોટ સી માઇનસ કોટ બી પ્લસ કોટ એ માઇનસ કોટ સી તો આમ મિત્રો કોટ બી અને માઇનસ કોટ બી હોય તે પણ ઉડી જશે કોટ એ અને પ્લસ માઇનસ એ સાથે હોય તે પણ ઉડી જશે અને કોટ સી પણ ઉડી જશે સરવાળા બાદ બાકીમાં હતા તો આનું મૂલ્ય ઝીરો આવશે અને જે આપણે સાબિત કરવાનું હતું તો મિત્રો આમ આપેલા સમીકરણની કિંમત ઝીરો થાય છે તે આપણે સાબિત કર્યું અહીંયા બીજો દાખલો બીજો પ્રોબ્લેમ કે આ રીતે આપેલો છે સાબિત કરો કે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા બરાબર સેક આલ્ફા સેક બીટા ઇન્ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા થાય તો મને દેખાઈ રહ્યું છે કે મિત્રો ટેન આલ્ફા પ્લસ ટેન બીટાનો ક્યાંક ઉલ્લેખ છે તો હું શરૂ કરું ટેન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલાથી કારણ કે મને ખબર છે કે ટેન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલામાં ટેન આલ્ફા પ્લસ ટેન બીટા આવશે તો આપણે આનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ ટેન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલાથી ટેન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા યુઝ કરીએ તો એ ફોર્મ્યુલા છે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ભાગ્યા એક ઓછા ટેન આલ્ફા ટેન બીટા આપણે આ ફોર્મ્યુલાથી પરિચિત જ છે ટેન એક્સ પ્લસ વાય તરીકે આપણે જોઈ લઈએ ફોર્મ્યુલા ટેન એક્સ પ્લસ ટેન વાય અપોન વન માઇનસ ટેન એક્સ વાય એ સૂત્રનો યુઝ કર્યો છે હવે મિત્રો મને અહીંયા તો ટેન આલ્ફા પ્લસ બીટા આપેલું છે પણ અહીંયા મારી પાસે જવાબમાં મને સેક આલ્ફા સેક બીટા અને સે સાઈન આલ્ફા પ્લસ બીટા માગેલા છે એટલે મારે ટેન આલ્ફા પ્લસ બીટા નથી જોઈતું મારે આમાંથી માત્ર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા એટલું જ જોઈએ છે તો અહીંયા જો હું ટેન આલ્ફા પ્લસ બીટાને સાઈન આલ્ફા પ્લસ બીટા અપોન કોસ આલ્ફા પ્લસ બીટા તરીકે લઉં ફરીથી અહીંયા આ ટેન આલ્ફા પ્લસ બીટાને જો હું સાઈન આલ્ફા પ્લસ બીટા અપોન કોસ આલ્ફા પ્લસ બીટા તરીકે લઉં આ મારે જોઈએ છે એટલે હું આ ટર્મને તો રહેવા જ દઉં પણ મારે આ ટર્મ નથી જોઈતી અહીંયા પણ હું એની કિંમત સાઈન અને કોસના ફોર્મેટમાં મૂકી દઉં તો વન માઇનસ સાઈન આલ્ફા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા કોસ બીટા થશે મિત્રો અહીંયા આપણી પાસે છેદની અંદર વન માઇનસ આ ટર્મ છે તો આ બંને ટર્મ જે છે એ ગુણાકારમાં હોય જો આપણે લસા લઈશું તો કંઈક આપણને આવું મળશે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઈન આલ્ફા સાઈન બીટા ભાગ્યા કોસ આલ્ફા કોસ બીટા ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ઉપર એમના એમ જ રહેશે અહીંયા મિત્રો આપણી પાસે છે સાઇન આલ્ફા પ્લસ બીટા અપોન કોસ આલ્ફા પ્લસ બીટા હવે આપણે જાણીએ જ છીએ કે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઈન આલ્ફા સાઈન એ તો સૂત્ર છે કોસ આલ્ફા પ્લસ બીટાનું જો અહીંયા એ સૂત્ર મૂકી દઉં તેથી સાઈન આલ્ફા પ્લસ બીટા અપોન કોસ બરાબર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા મિત્રો આ જે ટર્મ છે આ જે પદ છે એ છેદનો છેદ છે એટલે એ અંશમાં જશે અને અંશમાં કોસ આલ્ફા કોસ બીટા તરીકે અહીંયા ગુણાઈ જશે અને આખી ટર્મના છેદમાં કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઈન આલ્ફા સાઈન બીટા છે જે થશે કોસ આલ્ફા બીટા સો આપણે મિત્રો અહીંયા પહોંચ્યા છીએ હવે અહીંયા બે બે ટર્મ આપેલી છે અને બંનેના છેદ સરખા છે સામસામે સરખા આવેલી ટર્મ્સ છે તો આ ઉડી જશે અને આપણી પાસે કંઈક આવું હશે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ઇન્ટુ કોસ આલ્ફા કોસ બીટા બરાબર સાઈન આલ્ફા પ્લસ બીટા હું કંઈક અહીંયા પહોંચ્યો મારી પાસે કંઈક આવું આવ્યું ટેન આલ્ફા પ્લસ ટેન ના ગુણાકારમાં કોસ આલ્ફા કોસ બીટા બરાબર સાઈન આલ્ફા પ્લસ બીટા જો હું આ કોસ આલ્ફા કોસ બીટા સામેની બાજુએ લઈ લઉં તો એ સામેની બાજુએ છેદમાં જશે છેદમાં એટલે કે અહીંયા નીચે આવશે જે કોસ આલ્ફા કોસ બીટા વન અપોન કોસ આલ્ફા ઇન્ટુ વન અપોન કોસ બીટા થશે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા બરાબર સાઈન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સેક આલ્ફા સેક બીટા થશે જે આપણે સાબિત કરવું હતું ટેન આલ્ફા પ્લસ ટેન બીટા બરાબર સાઈન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સેક આલ્ફા સેક બીટા આ કોસ આલ્ફા કોસ બીટા સામેની બાજુએ છેદમાં ગયા છે છેદમાંથી એને ઉંશમાં લઈએ તો વન અપોન કોસ આલ્ફા અને વન અપોન કોસ બીટા છે જે થઈ જશે સેક આલ્ફા સેક બીટા અહીંયા સ્વાધ્યાયમાં મેં તમને બે પ્રોબ્લેમ્સ આપ્યા છે જેવા પ્રોબ્લેમ્સ આપણે હમણાં જસ્ટ જોયા એવા જ પ્રોબ્લેમ્સ અહીંયા સ્વાધ્યાય તરીકે આપેલા છે તમારે અહીંયા સાઇન એ માઇનસ બીના સૂત્રનો ઉપયોગ કરવાનો છે સાઇન બી માઇનસ સી અને સાઇન સી માઇનસ એ ત્રણ સૂત્ર તરીકે લખી નાખવાના છે અને પછી આ ટર્મ સેપરેટ આપી દેવાની છે એ જ રીતે અહીંયા મને કોટેક્સ પ્લસ કોટ વાય ઇક્વલ ટુ કોસેક એક્સ ઇન્ટુ કોસેક વાય ઇન્ટુ સાઇન એક્સ પ્લસ વાય પ્રૂવ કરવાનું કહ્યું છે તો જે રીતે આપણે હમણાં ટેન એક્સ અથવા તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા માટે પ્રૂફ જોઈ એવી તમે આની માટે પણ કરી શકો આગળ વધીએ મિત્રો ત્રીજો દાખલો છે સાબિત કરો કે ટેન ફિફ્ટી સેવન ડિગ્રી બરાબર કોસ્ટ ટ્વેલ્વ ડિગ્રી પ્લસ સાઈન ડિગ્રી અપોન કોસ્ટ માઇનસ હવે ટેન ફિફ્ટી સેવન મને આપેલા છે અહીંયા મને અહીંયા ટ્વેલ્ આપેલો છે અને અહીંયા ફિફ્ટી સેવન આપેલા છે ટ્વેલ્ અને ફિફ્ટી સેવનનો જો હું ઉપયોગ કરું ને તો ફિફ્ટી સેવન માઇનસ ટ્વેલ મને ફોર્ટી ફાઇવ આપશે હવે ફોર્ટી ફાઇવ એ મારો જાણીતો ખૂણો છે અને જાણીતા ખૂણા માટે મને ટેન વેલ્યુ ખબર છે આપને ખબર જ હશે કે ટેન ફોર્ટી ફાઈવ વન થાય તો આપણે કંઈક એવું કરીએ કે જેથી આ ટેન ફિફ્ટી સેવનને ટેન ફોર્ટી 12 પ્લસ ટ્વેલ્વ ડિગ્રી તરીકે લખી દઈએ ફરીથી ટેન ફિફ્ટી સેવન ડિગ્રીને ટેન ફોર્ટી ફાઈવ પ્લસ ડિગ્રી તરીકે લખી દઈએ તો સરવાળા સૂત્રથી આપણે આની કિંમત શોધી શકીએ ટેન ફોર્ટી ડિગ્રી પ્લસ ટેન ડિગ્રી અપોન વન માઇનસ ટેન ફોર્ટી ડિગ્રી ગુણ્યા ટેન ટ્વેલ્વ ડિગ્રી અને આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ટેન ફોર્ટી ફાઇવ ડિગ્રી વન થાય મેં અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કર્યો ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન વન માઇનસ ટેન આલ્ફા ટેન બીટા આપણે જાણીએ છીએ પ્રમાણે ટેન ફોર્ટી ફાઇવ ડિગ્રીની વેલ્યુ વન છે તો આ થશે વન પ્લસ ટેન 12 ભાગ્યા વન માઇનસ ટેન ટ્વેલ્વ હવે આપણે જવાબ જે મિત્રો જોઈએ છે કોસ્ટ માં જોઈએ છે તો આપણે ટેન ટ્વેલ્લની જગ્યાએ એને સાઈન ટ્વેલ્વ ભાગ્યા કોસ્ટ ટ્વેલ્વ ભાગ્યા વન માઇનસ સાઈન ટ્વેલ્વ ભાગ્યા કોસ્ટ ટ્વેલ્વ લખી શકીએ જો કોસ્ટ ટ્વેલ્વને લસા લઈ લઈએ તો આપણને અંશમાં કોસ્ટ ટ્વેલ્વ પ્લસ સાઈન ટ્વેલ્વ ભાગ્યા કોસ્ટ ટ્વેલ એમ મળશે અને છેદમાં કોસ્ટ ટ્વેલ્વ માઇનસ સાઈન ટ્વેલ્વ ભાગ્યા કોસ્ટ ટ્વેલ એમ મળશે આ કોસ્ટ ટ્વેલ્વ કોસ્ટ ટ્વેલ્વ ઉડી જશે મિત્રો આપણે જે સાબિત કરવું છે કે ટેન ફિફ્ટી સેવન ડિગ્રી બરાબર કોસ્ટ ટ્વેલ્વ ડિગ્રી પ્લસ સાઈન ડિગ્રી અપોન કોસ્ટ ડિગ્રી માઇનસ ડિગ્રી તે મળી જશે આ દાખલામાં આપણને કીધું છે કે ટેન ફોર્ટી વન ડિગ્રી બરાબર રૂટ થ્રી કોસ નાઇન્ટીન ડિગ્રી માઇનસ સાઇન્સ નાઇન્ટી डिग्री અપોન કોસ નાઇન્ટી ડિગ્રી પ્લસ રૂટ થ્રી સાઇન નાઇન્ટીન ડિગ્રી પ્રૂવ કરો હમણાં જોયું એ જ રીતે મિત્રો આપણે આને પણ ફોર્ટી વન અને નાઇન્ટીનના સંયોજનથી શું થશે એ જોઈએ તમારે કાં તો ફોર્ટી વન માઇનસ નાઇન્ટીન કરવાનું કાં તો ફોર્ટી વન પ્લસ નાઇન્ટીન કરવાનું અને જો તમારો જાણીતો ખૂણો મળી જાય જ્યાં આગળ તેનો ઉપયોગ કરી લેવાનો તો મ આપણને ખબર છે કે જ્યારે હું ફોર્ટી વનની અંદર નાઇન્ટીન એડ કરીશ તો મને સિક્સટી મળી જશે અને સિક્સટી ડિગ્રી એ મારા જાણીતો ખૂણો છે અને જાણીતા ખૂણા માટે મારી પાસે ટેન હોય સાઇન હોય કોસ હોય એની એની કિંમતો છે તો હું એનો ઉપયોગ કરી શકીશ તો હું આ જ દાખલાને એટલે કે ટેન ફોર્ટી વન ડિગ્રીને ટેન સિક્સ્ટી ડિગ્રી માઇનસ નાઇન્ટીન ડિગ્રી તરીકે લઈ શકું કારણ કે ફોર્ટી વન પ્લસ નાઇન્ટીન સિક્સટી ડિગ્રી થાય છે તો ટેન ફોર્ટી વન ડિગ્રી બરાબર ટેન સિક્સટી ડિગ્રી માઇનસ નાઇન્ટીન ડિગ્રી આને આપણે ટેન આલ્ફા માઇનસ બીટા કે ટેન એક્સ માઇનસ વાયના સૂત્રથી ટેન એક્સ માઇનસ ટેન વાય અપોન 1 + nx tan y ની મદદ થી લખીએ તો એ થશે tan 60 - 10 19 મિત્રો અહીંયા ડિગ્રી લખવું પડે બોલવું પડે tan 60° - 10 90° / 1 + tan 60° tan 19° tan 60° ની કિંમત આપણને ખબર જ છે ટેન સિક્સટી એટલે સાઇન સિક્સટી અપોન કોસ સિક્સટી અને સાઈન વધતું વિધેય હોય ટેન સિક્સટીની વેલ્યુ રૂટ થ્રી થશે હું આ વધતું ઘટતું કાયમ રેફરન્સ તરીકે લઈ રહ્યો છું જેથી આપણે એ ધ્યાન રહે કે તમારે વેલ્યુ વન ક્યારે લેવી રૂટ થ્રી ક્યારે લેવી ટેનના કેસમાં અને સાઇનના કેસમાં વન બાય ટુ રૂટ થ્રી બાય ટુ ક્યારે લેવી તો ટેન સિક્સટી થઈ જશે રૂટ થ્રી માઇનસ ટેન નાઇન્ટીન છે હવે આપણો જવાબ જે આપણે જોઈએ છીએ સાઈન કોસમાં જોઈએ છે એટલે આપણે એ સાથે સાથે કરતા જ જઈએ ટેન નાઇન્ટીન થશે સાઈન નાઇન્ટીન ડિગ્રી અપોન કોસ નાઇન્ટીન ડિગ્રી ભાગ્યા એક વત્તા ટેન સિક્સટી ડિગ્રી થશે રૂટ થ્રી અને પાછું ટેન નાઇન્ટીન ડિગ્રી થશે સાઈન નાઇન્ટીન ડિગ્રી અપોન કોસ નાઇન્ટીન ડિગ્રી તો મિત્રો જ્યારે હું કોસ નાઇન્ટીન ડિગ્રીને એલસીએમ લઈ લઈશ કોસ નાઇન્ટીન ડિગ્રીને એલસીએમ લઈ લઈશ તો કંઈક મને આવું મળશે રૂટ થ્રી કોસ નાઇન્ટીન ડિગ્રી માઇનસ સાઇન નાઇન્ટીન ડિગ્રી ભાગ્યા કોસ નાઇન્ટીન ડિગ્રી ભાગ્યા કોસ નાઇન્ટીન ડિગ્રી પ્લસ રૂટ થ્રી સાઈન નાઇન્ટીન ડિગ્રી ભાગ્યા કોસ નાઇન્ટીન ડિગ્રી અને મિત્રો આ તમે કેન્સલ કરી શકો જ્યારે આ બંને કેન્સલ થઈ જાય ત્યારે આપણને ટેન ફોર્ટી વન ડિગ્રી બરાબર રૂટ થ્રી કોસ નાઇન્ટીન ડિગ્રી માઇનસ સાઇન નાઇન્ટીન ડિગ્રી ભાગ્યા નાઇન્ટીન ડિગ્રી પ્લસ રૂટ થ્રી સાઇન ડિગ્રી મળી જશે સો મિત્રો આપણે ટેન એક્સ માઇનસ વાય સૂત્રની મદદથી આ સંબંધ સાબિત કર્યો છે આપણને અહીંયા કહ્યું છે કે સાબિત કરો કે વન ટેન ટ્વેન્ટી ડિગ્રી ઇન્ટુ વન પ્લસ ટેન ટ્વેન્ટી ડિગ્રી બરાબર મિત્રો આ જે પ્રશ્ન છે એ થોડોક મૂંઝવી નાખે એવો પ્રશ્ન છે કારણ કે ટ્વેન્ટી અને ટ્વેન્ટી ફાઇવ બે અલગ અલગ જગ્યાએ આપેલા છે પણ આપણે પેલું યાદ રાખવાનું કે જે ખૂણા આપેલા છે એમને સબસ્ટ્રેક કે એડ કરવાથી એમની બાદબાકી કે સરવાળો કરવાથી એમનો તફાવત શોધવાથી સરવાળો કરવાથી જાણીતા ખૂણાઓ મળે છે કે નહીં તો મને અહીંયા ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી ખૂણો એક આપેલો છે અને એક ટ્વેન્ટી ડિગ્રી આપેલો છે તો હું ટ્વેન્ટી ફાઇવ અને ટ્વેન્ટીને એડ કરું તો મને જાણીતો ખૂણો પિસ્તાલીસ ડિગ્રી મળી જશે તો કાં તો હું આ ટ્વેન્ટી ફાઇવ ડિગ્રીને પિસ્તાલીસ માઇનસ વીસ કરીને આગળ ચાલું કાં તો હું આ વીસને ફોર્ટી ફાઇવ ડિગ્રી માઇનસ ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી કરીને આગળ ચાલુ બંનેમાંથી કોઈપણ રીતે હું આગળ વધી શકું ચલો આનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ આપણે અહીંયા ડાબાથી શરૂ કરીએ કારણ કે અહીંયા સીધી ફોર્મ્યુલા કોઈ વાપરી શકાય એમ નથી એટલે આપણે ડાબાથી ચાલુ કરીશું ડાબા આપણું શું છે વન પ્લસ ટેન ટ્વેન્ટી ઇન્ટુ વન પ્લસ ટેન ટ્વેન્ટી 5 ડિગ્રી હવે આવું વન પ્લસ ટેન ટ્વેન્ટી ને મેં તમને કીધું એ પ્રમાણે કાં તો તમે અહીંયા ફોર્ટી ફાઇવ માઇનસ ટ્વેન્ટી ડિગ્રી કરી શકો અથવા તો અહીંયા ફોર્ટી ફાઇવ ટ્વેન્ટી ડિગ્રી એમ કરી શકો બંને રીતે તમને દાખલાનો જવાબ આગળ વધતા મળી જશે સો મેં અહીંયા કર્યું ટેન ફોર્ટી માઇનસ ટ્વેન્ટી ડિગ્રી ગુણ્યા વન પ્લસ ટેન ટ્વેન્ટી ડિગ્રી હવે અહીંયા આપણે ટેન આલ્ફા માઇનસ બીટા સૂત્રનો ઉપયોગ કરી શકીએ તો ટેન આલ્ફા માઇનસ બીટા સૂત્રનો ઉપયોગ કરીએ તો આ થશે ટેન ફોર્ટી ફાઇવ ડિગ્રી માઇનસ ટેન ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી ભાગ્યા વન પ્લસ ટેન ફોર્ટી ફાઇવ ડિગ્રી ટેન ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી આ આપણું પ્રથમ પદ થયું નૃત્યપથ તો આપણને વન પ્લસ ટેન ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી આપેલું જ છે જો હું આને એલસીએમ લઈ લઉં મિત્રો અને ટેન ફોર્ટી ફાઇવ બરાબર એટલે કે ટેન ફોર્ટી ફાઈવ ડિગ્રી બરાબર જો હું એક મૂકી દઉં તો મારી પાસે કંઈક આવું આવશે આને એલસીએમ પણ લઉં છું અને ટેન ફોર્ટી ફાઈવ બરાબર એક પણ મૂકું છું જો હું અહીંયા એક મૂકી દઉં અને અહીંયા એક મૂકી દઉં તો મારી પાસે કંઈક આવું આવશે વન પ્લસ ટેન ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી જેને હું એલસીએમ લેવા માગું છું તો વન પ્લસ ટેન ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી મારો એલસીએમ થઈ ગયો અને વન પ્લસ ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી મેં એલસીએમ લીધો જે આના છેદમાં હતો નહીં તો મારે આ વનને વન પ્લસ ટ્વેન ટ્વેન્ટી ફાઈવ ડિગ્રીથી ગુણવા પડશે અહીંયા આ પ્લસમાં ટેન ફોર્ટી ફાઇવ ડિગ્રી તો વન છે જ માઇનસ ટેન ટ્વેન્ટી ફાઈવ આવશે અને ગુણાકારમાં વન પ્લસ ટેન ટ્વેન્ટી ફાઈવ તો એમના એમ જ છે મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને કેન્સલ થઈ શકે એમ છે બંનેને કેન્સલ કરી દઈએ તો આપણી પાસે કંઈક આવું વચશે બરાબર વન ઇન ટુ ધીસ બ્રેકેટ એટલે બ્રેકેટ વન સાથે મલ્લા કરી દઈએ તો આપણી પાસે કંઈક આવું હશે વન પ્લસ ટેન ટવેન્ટી ફાઈવ ડિગ્રી પ્લસ વન માઇનસ ટેન ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી અને જે થઈ જશે ટુ જે આપણને જબા તરીકે એટલે કે જમણી બાજુ તરીકે માગેલા હતા તો મિત્રો આપણે અહીંયા આમ ટેન ફોર્ટી ફાઈવ ડિગ્રીની મદદથી તેમજ ટેન આલ્ફા માઇનસ બીટા સૂત્રની મદદથી આ સંબંધ સાબિત કર્યો ટેન ટ્વેન્ટી વન પ્લસ ટેન ટ્વેન્ટી ડિગ્રી ઇન્ટુ વન પ્લસ ટેન ટ્વેન્ટી ફાઈવ બરાબર બે અહીંયા આપણને સાબિત કરવાનું કીધું છે કે ટેન ટ્વેલ્વ ડિગ્રી પ્લસ ટેન થર્ટી થ્રી ડિગ્રી પ્લસ ટેન ટ્વેલ્વ ડિગ્રી ઇન્ટુ ટન થર્ટી થ્રી ડિગ્રી બરાબર વન તો મેં અગાઉ તમને કહ્યું છે એ રીતે જ ખૂણાઓ બાદ અને સરવાળો કરીને જોઈ લો થર્ટી થ્રી ડિગ્રી અને ટ્વેલ્વ ડિગ્રી થઈ જશે ફોર્ટી ફાઈવ ડિગ્રી તો આપણે અહીંયા ટેન ફોર્ટી ફાઇવ ડિગ્રીથી શરૂ કરી શકીએ ટેન ફોર્ટી ડિગ્રી બરાબર ટેન ટ્વેલ્વ ડિગ્રી પ્લસ થર્ટી થ્રી ડિગ્રી લખી શકીએ મિત્રો આપણને સૌને ખબર જ છે કે ટેન ફોર્ટી ફાઈવ ડિગ્રીની કિંમત તો વન છે તો વન બરાબર કંઈક આવું મળશે હું આમાં ટેન આલ્ફા પ્લસ વીટાની ફોર્મ્યુલા વાપરું તો ટેન આલ્ફા પ્લસ ટેન પીટા ભાગ્યા વન માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા હવે આ છેદને સામે ગુણી નાખીએ અહીંયા એક જ છે તો ગુણીશું તો આ થઈ વન માઇનસ ટેન ટ્વેલ્વ ડિગ્રી ઇન્ટુ ટેન થર્ટી થ્રી ડિગ્રી બરાબર ટેન ટ્વેલ્વ ડિગ્રી પ્લસ ટેન થર્ટી થ્રી ડિગ્રી આપ જોઈ શકો છો આ વન માઇનસ છે તો હું આ માઇનસ તમને પેલી બાજુ લઈ જાઉં તો મને કંઈક આવું મળશે વન ઇક્વલ ટુ ટેન ટ્વેલ્વ ડિગ્રી પ્લસ ટેન થર્ટી થ્રી ડિગ્રી પ્લસ કારણ કે માઇનસ પેલી બાજુ છે તો ધન થશે પ્લસ ટેન ટ્વેલ્વ ડિગ્રી ઇન્ટુ ટેન થર્ટી થ્રી ડિગ્રી અને જે સંબંધ આપણને સાબિત કરવાનો કયો હતો એ આપણને મળી ગયો છે

તો મિત્રો મેં તમને કીધું તું એ પ્રમાણે અહીંયા તમારે જોઈ લેવાનું થર્ટી એઇટ અને સેવનનો સરવાળો ફોર્ટી ફાઇવ થશે તમારે ટેન થર્ટી એઇટ જોઈએ છે એટલે તમારે ટેન થર્ટી એટ બરાબર ટેન ફોર્ટી ફાઇવ માઇનસ સેવનથી કરવું જોઈએ ફરીથી તમારે આન્સરમાં ટેન થર્ટી એટ ડિગ્રી જોઈએ છે એટલે તમારે ટેન ફોર્ટી ફાઇવ ડિગ્રી માઇનસ સેવન ડિગ્રીથી શરૂ કરવું જોઈએ જ્યારે તમે આને ખોલશો ત્યારે ટેન ફોર્ટી ફાઇવ અને ટેન સેવન એ રીતે બે ટર્મ્સ આવશે તેમાંથી ટેન ફોર્ટી ફાઇવની કિંમત તમને ખબર જ છે કે વન જ થશે તમે રૂપ આપી દેશો એટલે તમે આનો આ સંબંધ પ્રસ્થાપિત કરી દેશો ટેન થર્ટી હવે થર્ટી આપ્યું છે કોસ એઇટ પ્લસ રૂટ થ્રી સાઈન એટ અપોન રૂટ થ્રી કોસ માઇનસ એટ ફરીથી અહીંયા એટ અને એઇટ આપેલા છે તો ફોર્ટી ફાઇવ તો નહીં જાય પણ હા થર્ટી એટમાંથી હું બાદ કરીશ તો એ થર્ટીઆઈને ઊભા રહેશે થર્ટી ડિગ્રી માટે મને ટેન કોસ સાઈન બધાની કિંમત ખબર છે તો હું આને આ રીતે સોલ્વ કરીશ કે ટેન થર્ટી એટ બરાબર ટેન થર્ટી ડિગ્રી પ્લસ એટ ડિગ્રી ટેન થર્ટી એટ ડિગ્રી બરાબર ટેન થર્ટી ડિગ્રી પ્લસ એઇટ ડિગ્રી અને ત્યાં પછી ટેન આલ્ફાપ્લસ બીટા ફોર્મુલા વાપરી ટેનની જગ્યાએ સાઈન ભાગ્યા કોસ સૂત્રો મૂકી તેમજ ટેન થર્ટીની કિંમત મૂકી સાદરૂપ આપીશ તો મને આ સંબંધ મળી જશે એના પછીનો જે દાખલો છે મિત્રો એમાં કહ્યું છે કે વન પ્લસ ટેન સિક્સટીન ડિગ્રી ઇન્ટુ વન પ્લસ ટ્વેન્ટી ડિગ્રી બરાબર બે સાબિત કરો તો આપણે હમણાં જોવું એ રીતનો જ છે સિક્સટીન અને ટ્વેન્ટી નાઇન એટલે ફોર્ટી ફાઇવ થશે તો તમે ટેન ફોર્ટી ફાઇવ બરાબર લઈ અને આ દાખલો સોલ્વ કરી શકો બેમાંથી એક આધારે નાઇન્ટીનને ફોર્ટી ફાઇવ માઇનસ ટ્વેન્ટી નાઇન લખી નાખો કે ટ્વેન્ટી નાઇનને ફોર્ટી ફાઇવ ડિગ્રી માઇનસ સિક્સટીન ડિગ્રી લખી નાખો તમે આ સંબંધ સાબિત કરી શકશો આ મિત્રો થર્ટી ફાઇવ ડિગ્રી જ હોવું જોઈએ તો ટેન ટેન ડિગ્રી પ્લસ ટેન થર્ટી ફાઇવ ડિગ્રી પ્લસ ટેન ટેન ડિગ્રી થર્ટી ફાઇવ ડિગ્રી બરાબર છે તો હમણાં કરવી રીતે જ આ ફોર્ટી ફાઇવ થશે બંનેનો સરવાળો એટલે તમે એને સાબિત કરી શકશો હવે આગળ વધીએ મિત્રો સાબિત કરો કે ટેન ફિફ્ટી ટુ ડિગ્રી માઇનસ ટેન થર્ટી ફાઇવ ડિગ્રી માઇનસ ટેન ડિગ્રી બરાબર ટેન ફિફ્ટી ટુ ડિગ્રી ઇન્ટુ ટેન થર્ટી ફાઇવ ટેન સેવન્ટીન ડિગ્રી આપણે મિત્રો અહીંયા ફરીથી થર્ટી ફાઇવ અને સેવન્ટીનનો જો સરવાળો કરીશું થર્ટી ફાઇવ અને સેવન્ટીનનો જો સરવાળો કરીશું તો આપણે ટેન ફિફ્ટી ટુએ પહોંચીશું એટલે કે હું કંઈક આવું કહી રહ્યો છું જો અહીંયા હું થર્ટી ફાઇવ અને સત્તર સેવન્ટીન આ બંનેનો સરવાળો કરું તો મને જે મળશે ફાઇવ પ્લસ સેવન ટુ that is 12 and થ્રી પ્લસ થ્રી પ્લસ ટુ that is 5 એટલે ફિફ્ટી ટુ ડિગ્રી જ મળશે તો હું અહીંયા આનો ઉકેલ ટેન ફિફ્ટી ટુ ડિગ્રીથી શરૂ કરવાનો પ્રયત્ન કરું ટેન ફિફ્ટી ટુ ડિગ્રીથી જ શરૂ કરવાનો પ્રયત્ન કરું તો હું એને લખી શકું ટેન થર્ટી ડિગ્રી પ્લસ સેવન્ટીન ડિગ્રી અને આપણી પાસે ટેન આલ્ફા પ્લસ ફોર્મ્યુલા છે જ એનો યુઝ કરીએ તો ટેન થર્ટી ફાઈવ ડિગ્રી પ્લસ ટેન સેવન્ટીન ડિગ્રી ભાગ્યા વન માઇનસ ટેન થર્ટી ફાઈવ ડિગ્રી ઇન્ટુ ટેન સેવન્ટીન ડિગ્રી આવી જશે જો હું આ છેદને આ બાજુ ગુણી નાખું તો મને કંઈક આવું મળશે ટેન ફિફ્ટી ટુ ડિગ્રી ઇન્ટુ વન માઇનસ ટેન થર્ટી ફાઈવ ડિગ્રી ઇન્ટુ ટેન સેવન્ટીન ડિગ્રી બરાબર ટેન થર્ટી ફાઈવ ડિગ્રી પ્લસ ટેન સેવન્ટીન ડિગ્રી મિત્રો જ્યારે આપણે આ બ્રેકેટને ખોલી નાખીશું આ કૌશને ખોલી નાખીશું ત્યારે આપણી પાસે ડાબી બાજુ એ હશે આપણી પાસે ડાબી બાજુ એ હશે ટેન ફિફ્ટી ટુ ડિગ્રી માઇનસ ટેન ફિફ્ટી ટુ ડિગ્રી ટેન થર્ટી ડિગ્રી ટેન સેવન્ટીન ડિગ્રી જમણી બાજુ આપણી પાસે છે ટેન થર્ટી ફાઈવ ડિગ્રી પ્લસ ટેન સેવન્ટીન ડિગ્રી તો હું આ માઇનસવાળી ટર્મને સામેની બાજુ લઈ જાઉં અને આ બંને તમને આ બાજુ લાવી દઉં તો મને કંઈક આવો સંબંધ મળશે ટેન ફિફ્ટી ટુ ડિગ્રી માઇનસ ટેન થર્ટી ફાઈવ ડિગ્રી માઇનસ ટેન સેવન્ટીન ડિગ્રી બરાબર આ માઇનસવાળી ટર્મ સામે જાય તો પ્લસ થઈ જાય ટેન ફિફ્ટી ટુ ડિગ્રી ટેન થર્ટી ફાઈવ ડિગ્રી ઇન્ટુ ટેન સેવન્ટીન ડિગ્રી બરાબર છે જે મને સાબિત કરવાનું હતું તે મેં મેળવી લીધું છે સાબિત કરો કે ટેન સેવન્ટીન ડિગ્રી માઇનસ ટેન ટ્વેન્ટી ડિગ્રી માઇનસ ટુ ટેન ડિગ્રી ટુ ઝીરો થાય આપણે મિત્રો અહીંયા જો સંબંધ જોવા જઈએ તો સેવન્ટી ટ્વેન્ટી અને ફિફ્ટી ત્રણેય છે ટ્વેન્ટી પ્લસ ફિફ્ટી થાય સેવન્ટી માઇનસ ટ્વેન્ટી થાય આપણે કોઈ પણ એક ખૂણો લઈ અને શરૂ કરી શકીએ હું આ રીતે પણ શરૂ કરી શકું ટેન સેવન્ટી બરાબર ટેન ટ્વેન્ટી પ્લસ ફિફ્ટી અને હું આ રીતે પણ શરૂ કરી શકું કે ટેન ફિફ્ટી ડિગ્રી આ શરૂ કરવાનો એટલો જ ઉદ્દેશ્ય છે કારણ કે મને અહીંયા માઇનસ ટુ ટેન ફિફ્ટી આપેલા છે તો ટેન ફિફ્ટી અહીંયાથી મળી જાય

હવે આગળ ગુણ્યાતા એ રીતે ગુણવા જઈએ તો પણ આપણને અહીંયા કોઈ જવાબ મળી શકે એમ નથી તો આપણે એક કામ કરીએ આ જે સેવન્ટી ડિગ્રી છે એને હું કંઈક આ રીતે લખી શકું સેવન્ટી ડિગ્રી બરાબર નાઇન્ટી ડિગ્રી માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેવન્ટી ડિગ્રી બરાબર નાઇન્ટી ડિગ્રી માઇનસ ટ્વેન્ટી ડિગ્રી લખી શકું તો જે મને અહીંયા ટેન સેવન્ટી આપેલો છે ટેન સેવન્ટી જે આપેલો છે એ થઈ જશે ટેન નાઇન્ટીન ડિગ્રી માઇનસ ટ્વેન્ટી ડિગ્રી અને આપણે મિત્રો ટેન ફાય બાય ટુ માઇનસ થીટાની ફોર્મ્યુલા જોઈ એ થઈ જાય કોટ થીટા તો એ રીતે આજે મારો ટેન સેવન્ટી છે એ કોટ ટ્વેન્ટી થઈ જાય આવું કેમ કર્યું ક્યાંથી ખબર પડે તો મારે ટેન ફિફ્ટીના ઇન્ટુમાં ટુ લાવવા છે અહીંયા ટુ લાવવા હોય તો આ જે કિંમત છે મારે વન બનાવવી પડે તો આ ટેન ટ્વેન્ટી છે જો અહીંયા કોટ ટ્વેન્ટી લાવી દઉં તો એકબીજાના વ્યસ્ત હોય ત્યાં વન થઈ જાય તો એની માટે થઈ અને મિત્રો મેં વિચાર્યું છે તમે ટેન ટ્વેન્ટીને પણ કોટ સેવન્ટી કરી શકો અને અહીંયા વન લાવી શકો આ જ રીતે તમારે ટ્વેન્ટી બરાબર નાઇન્ટી માઇનસ સેવન્ટી લેવાના રહે તો આ થઈ જશે ટેન સેવન્ટી ડિગ્રી માઇનસ ટેન 20 ડિગ્રી અપોન વન પ્લસ કોટ 20 ડિગ્રી ઇન્ટુ ટેન ટ્વેન્ટી ડિગ્રી જે કેન્સલ થઈ જાય એટલે કે એ ટમની કિંમત વન થઈ જાય તો નીચે અહીં આગળ ટેન સેવન્ટી ડિગ્રી માઇનસ ટેન ટ્વેન્ટી ડિગ્રી ભાગ્યા વન પ્લસ વન એટલે કે ટુ આવે અને આ ટુને જો હું અહીંયા મલ્ટીપ્લાય કરી દઉં તો મને આવું મળશે ટુ ટેન ફિફ્ટી ડિગ્રી બરાબર ટુ ટેન ફિફ્ટી ડિગ્રી બરાબર ટેન સેવન્ટી ડિગ્રી માઇનસ ટેન ટ્વેન્ટી ડિગ્રી અને ફાઇનલી જો હું આ બધી જ ટર્મ્સને બધા જ પદને એક બાજુ લઈ લઉં તો મને કંઈક મળી જશે ટેન સેવન્ટી ડિગ્રી માઇનસ ટેન ટ્વેન્ટી ડિગ્રી માઇનસ ટુ ટેન ફિફ્ટી ડિગ્રી બરાબર શૂન્ય જે સંબંધ મારે સાબિત કરવાનો હતો તો આ રીતે ટેન આલ્ફા માઇનસ બીટા ટેન આલ્ફા પ્લસ બીટા સાઈન આલ્ફા માઇનસ બીટા સાઈન આલ્ફા પ્લસ બીટા ટેન પાયબાય ટુ માઇનસ સીટા સાઈન પાય બાય ટુ માઇનસ સીટા કોસ પાય ટુ માઇનસ સીટા આ બધી ફોર્મ્યુલાસનો ઉપયોગ કરી આપણે બહુ સરળતાથી આવા સાબિત કરોના પ્રોબ્લેમ્સનો ઉકેલ શોધી શકીએ સાબિત કરો કે ટેન ફાઇવ એ માઇનસ ટેન થ્રી એ માઇનસ ટેન ટુ એ ઇક્વલ ટુ તો મિત્રો અહીંયા ફાઇવ એ બરાબર ટુ એ પ્લસ થ્રી એ થાય ફાઇવ એની ફોર્મ્યુલા લઈ અને આગળ વધશો તો તમે આનું સોલ્યુશન શોધી શકશો ટેન ફિફ્ટી ડિગ્રી બરાબર ટેન ફોર્ટી પ્લસ ટુ ટેન ટેન ડિગ્રી ટેન ફિફ્ટી બરાબર ટેન ફોર્ટી પ્લસ ટુ ટાઈમ્સ ટેન ટેન ડિગ્રી આ મિત્રો આપણે હમણાં જ જે પ્રોબ્લમ્સ જો એ જ પ્રકારનો છે ખાલી ખૂણા બદલાઈ ગયા છે સેવન્ટી ડિગ્રીની જગ્યાએ ફિફ્ટી ડિગ્રી છે અને ફોર્ટી અને ટેન છે તો તમે આનો ઉકેલ હમણાં જે ઉકેલ આપણે જોયો એ જ રીતે આનો ઉકેલ પણ શોધી શકશો આ પ્રોબ્લેમ તમે ખાસ ખાસ જાતે કરજો જેથી આવા દાખલાઓ સોલ્વ કરવા માટેની પદ્ધતિ તમને ખબર પડી જાય અને પરીક્ષાની અંદર તમે બહુ સરળતાથી આવા પ્રોબ્લમ્સના ઉકેલો શોધી શકો મને આપ્યો છે દાખલો સાઈન એ બરાબર વન અપોંટ રૂટ ફાઇવ અને કોસ બી બરાબર થ્રી અપોઈન્ટ રૂટ ટેન હોય તો સાબિત કરો કે એ પ્લસ બી જે ખૂણો બનશે તે ફોર્ટી ફાઈવ ડિગ્રીનો બનશે અથવા તો ફાઈવ બાય ફોર બનશે મિત્રો અહીંયા ઊંધું આપેલું છે સાઈન અત્યાર સુધી આપણને ખૂણા આપતા હતા અને સાઈન કોસ ટેન એ રીતના માપ માગતા હતા જ્યારે અહીંયા આપણને સાઈન અને કોસ આપ્યા છે અને ખૂણાનું માપ એના સરવાળથી બનતા ખૂણાનું માપ માંગ્યું છે આપણને અહીંયા વધારામાં કહ્યું છે કે એ અને બી એ ઝીરોથી પાય બાય ટુમાં લેવાના છે એટલે કે આપણે જે આગળ ચર્ચા કરી છે તે પ્રમાણે આપણા એ અને બી પ્રથમ ચરણમાં થશે આપણે જે ચર્ચા કરી છે ચરણોની એ પ્રમાણે ઝીરોથી પાય બાય ટુ એટલે કે આપણું પ્રથમ ચરણ થાય અને પ્રથમ ચરણમાં એ અને બી જો હોય તો બધા જ ત્રિકોણમિત્તીય વિધયો ધન થાય એ સાઈન હોય કોસ હોય કે ટેન હોય બધા જ ત્રિકોણમિત્તીય વિધયો ધન થશે તો આપણે આ વસ્તુ યાદ રાખી અને આગળ વધીશું આપણને અહીંયા સાઈન એ બરાબર વન અપૉન્ટ રૂટ ફાઈવ આપેલો છે સાઈન એ બરાબર વન અપૉન્ટ રૂટ ફાઈવ આપેલો છે અને આપણને કહ્યું છે કે એ જે છે એ પહેલાં ચરણમાં છે અને એટલા માટે જો સાઈન એની મદદથી આપણે કોશે પણ શોધીશું તો કોસ એ પણ પહેલા ચરણમાં જ આવશે તો અહીંયા હું નિત્યશનનો ઉપયોગ કરું સાયન્સ સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇક્વલ ટુ વન તો કોસે બરાબર વન માઇનસ સાઈન્સ સ્ક્વેર એનું રૂટ એવું હું લખી શકું વન માઇનસ સાયન્સ સ્ક્વેર એનું વર્ગમૂળ એવું હું લખી શકું મિત્રો અહીંયા પ્લસ ઓર માઇનસ લખવું જોઈએ પરંતુ મેં કહ્યું એ પ્રમાણે ખૂણાઓ બધા પ્રથમ ચરણમાં છે એટલે કોસની વેલ્યુ પણ ધન જ મળશે એટલે પ્લસ ઓર માઇનસ હું લખતો નથી પ્લસ લખીને જ આગળ વધુ છું તો આ થશે સ્કવેરુટમાં વન માઇનસ વન બાય ફાઈવ એટલે થઈ જશે ફાઇવ માઇનસ વન એટલે સ્કવેરુટમાં ફોર બાય एलसीएम એલ્શિયમ લઈએ મિત્રો તો આ શું થાય ફાઇવ માઇનસ વન બાય એટલે કે સ્ક્વેરુટમાં ફોર બાય ફાઈવ જે આપણને જવાબ આપશે કોસ એનો ટુ ભાગ્યા રૂટ ફાઈવ ટુ બાય રૂટ આપણે આ જ રીતે મિત્રો કોસ બી શોધવાનો પ્રયત્ન કરીએ કોસ બી આપણને સાઈન એ આપેલો છે અને આપણને કોસ એ મળી ગયો છે હવે આપણને કોસ બી આપેલો છે તો એની મદદથી સાઈન બી શોધવાનો પ્રયત્ન કરીએ સાઈન બી થશે વર્ગમૂળમાં વન માઇનસ કોસ બી બી થશે કારણ કે કોસ બી થ્રી બાય રૂટ ટેન છે તો એનો સ્ક્વેર કરીશું તો એ થઈ જશે કંઈક વન માઇનસ નાઇન બાય જે થશે વન બાય ટેનનું વર્ગમૂળ અને જે થઈ જશે વન અપોન સ્ક્વેર રૂટ ટેન આમ મિત્રો આપણને સાઈન એ જ્યારે વન અપોન રૂટ આપેલો હોય ત્યારે કોસ એ ટુ અપોન રૂટ થાય અને આપણે જોયું એ પ્રમાણે કોસ બી થ્રી બાય રૂટ ટેન હોય ત્યારે સાઈન બી વન બાય રૂટ ટેન થાય મિત્રો આપણી પાસે સાઈન એ કોસ એ સાઈન બી કોસ ની કિંમતો છે તો આપણે સાઈન એ પ્લસ બી સૂત્રનો ઉપયોગ કરીએ તો એનાથી આપણને સાઈન એ પ્લસ બીની કિંમત મળી જશે જેમાંથી આપણે કિંમત જોઈને એ પ્લસ બી કેટલા હોવા જોઈએ તે નક્કી કરી શકીશું તો સાઈન એ પ્લસ બીની ફોર્મ્યુલા છે સાઈન એ કોસ બી પ્લસ કોસ એ સાઈન બી મેં તમને જે રીતે યાદ રાખવાનું કહ્યું હતું મિત્રો એ રીતે જ સાઈન કોસ કોસ સાઈન યાદ રાખવાનું છે અને એંગલ વાળા ફરથી મલ્ટિપ્લાય કરવાના છે એટલે સાઈન એ કોસ બી પ્લસ કોસ એ સાઈન બી તો સાઈન એ કેટલો થશે વન અપોન રૂટ ફાઇવ કોસ બી થ્રી અપોન રૂટ ટેન કોસ એ ટુ અપોન રૂટ ફાઈવ સાઈન બી વન અપોન રૂટ ટેન તો જો હું રૂટ ફાઇવ અને રૂટ ટેનનો એલસીએમ લઈ લઉં રૂટ ફાઇવ ઇન્ટુ રૂટ ટેન તરીકે એલસીએમ લઈ લઉં તો મારો ન્યુમરેટર થશે થ્રી પ્લસ ટુ એટલે કે ફાઇવ આ ફાઇવ થશે રૂટ ટેન એટલે સ્કવેર રૂટ ઇન્ટુ ટુ હોય જ તો આ થઈ જશે ફાઈવ ભાગ્યા 5 ઇન્ટુ સ્ક્વેરુટ ટુ આ રીતે મિત્રો સ્ક્વેરુટમાં ટેન વર્ગુણમાં ટેન એટલે એ થાય વર્ગુણમાં પાંચ ગુણ્યા વર્ગુણમાં બે વર્ગુણમાં પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ થઈ જશે એટલે પાંચ ગુણ્યા વર્ગુણમાં બે એવું થશે આ પાંચ પાંચ કેન્સલ થઈ જાય તો મને સાઈન એ પ્લસ બી મળશે વન બાય ટુ અને તેથી હું કહી શકીશ કે મારો જે એ પ્લસ બી થશે એ ફોર્ટી ડિગ્રી થશે અથવા તો ફાય બાય ફોર થશે આ મિત્રો જે આપણને કહ્યું હતું કે સાઈન એ જો વન બાય રૂટ હોય અને કોસ બી જો થ્રી બાય રૂટ ટેન હોય તો સાબિત કરો કે એ બી જે થશે એ પાય બાય ફોર રેડિયન અથવા તો ફોર્ટી ડિગ્રી થશે જે આપણે અહીંયા સાબિત કર્યું છે જો એ પ્લસ બી પાય બાય ફોર હોય તો સાબિત કરો કે ટેન એ પ્લસ વન ગુણ્યા ટેન બી પ્લસ વન બરાબર બે થાય આપણને કહ્યું છે અહીંયા કે એ પ્લસ બી પાય બાય ફોર છે આપણને એવું કહ્યું છે કે એ પ્લસ બી પાય બાય ફોર છે તો આપણે ટેન લઈ લઈએ કારણ કે મારે અહીંયા ટેન ટેન બી જોઈએ છે તો અહીંયા ટેન એ પ્લસ બી લઈ લઉં તો એ થઈ જાય ટેન ફાય બાય ફોર એટલે કે ટેન ફાય બાય ફોર બરાબર મારી પાસે છે ટેન એ પ્લસ બી ડાબી બાજુ થઈ જશે એક જમણી બાજુ થશે ટેન એ પ્લસ ટેન બી ભાગ્યા વન માઇનસ ટેન એ ટેન બી અરે આપણે આ બાજુ લઈ લઈએ મિત્રો તો એ થઈ જશે વન માઇનસ ટેન એ ટેન બી બરાબર ટેન એ પ્લસ ટેન બી હવે મારે ગુણાકારમાં ટેન એ પ્લસ વન ઇન્ટુ ટેન બી પ્લસ વન લાવવાના છે હું અહીંયાથી પ્રયત્ન કરીશ કે લાવી શકું જો મિત્રો હું અહીંયા આ જે માઇનસમાં ટેન એ ટેન બી છે એને હું આ બાજુ લઈ લઉં ટેન એ સાથે તો એ કંઈક આવું થશે વન ટેન બીને આ બાજુ લઈ લો વન માઇનસ ટેન બી બરાબર ટેન એ પ્લસ ટેન એ ઇન્ટુ ટેન બી આ બંનેમાંથી ટેન એ કોમન નીકળી જાય તો મને મળશે ઇન્ટુમાં વન પ્લસ ટેન બી હજુ પણ મને વન પ્લસ એન એ નથી મળ્યો મને વન પ્લસ ટેન બી મળ્યો તો હું જો કંઈક આવું કરું જમણી બાજુ એ મને વન પ્લસ ટેન બી સાથે એન એ મળી ગયો છે મલ્ટિપ્લિકેશનમાં જો હું ડાબી બાજુ પણ વન પ્લસ ટેન મને મળી જાય એવું કંઈક કરું તો પછી બંનેની મદદથી હું આગળ જઈ શકીશ તો હું કંઈક આવું કરવા જઈ રહ્યો છું આને હું ટુ માઇનસ ટેન બી પ્લસ વન તરીકે લખી શકું મેં શું કર્યું મિત્રો અહીંયા વનની જગ્યાએ મેં અહીંયા જોયું કે મારે ટુ જોઈએ છે તો વનની જગ્યાએ મેં ટુ મૂકી દીધા એટલે મારે વન સબસ્ટ્રેક કરવા પડે વન હું બાદ કરું અહીંયાથી અહીંયાથી વન બાદ કરું તો એ મારા અહીંયા ટુ માઇનસ વન વન તરીકે આવી જશે તો હું કંઈક આને આ રીતે લખવા જઈ રહ્યો છું ટુ માઇનસ ટેન બી પ્લસ વન તો ટેન એ ઇન્ટુ ટેન બી પ્લસ વન મારી પાસે છે જ આ બાજુ જો હું આ ટેન બી પ્લસ વનને પેલી બાજુ લઈ લઉં કારણ કે મારે ટુ આ બાજુ રાખવાના છે ખાલી તો મને મળશે ટુ બરાબર ટેન એ ઇન્ટુ ટેન બી પ્લસ વન ઇ પ્લસમાં ટેન બી પ્લસ વન તો આ બંનેમાંથી ટેન બી પ્લસ વન કોમન નીકળી જાય મિત્રો ટેન બી પ્લસ વન કોમન નીકળી જાય તો મને મળી જશે ટેન એ પ્લસ વન અને આ સંબંધ જે મારે જોઈતો હતો તે હું સાબિત કરી શકીશ ટેન એ પ્લસ વન ઇન ટુ ટેન બી પ્લસ વન બરાબર ટુ તો આમ બહુ સરળતાથી આપણે ટેન આલ્ફા પ્લસ બીટા ફોર્મ્યુલાનો સૂત્રનો ઉપયોગ કરી અને આ સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ મિત્રો હજી આપણે બીજા થોડાક પ્રોબ્લેમ્સ જોઈએ જો આલ્ફા માઇનસ બીટા બરાબર ફાય બાય સિક્સ હોય તો સાબિત કરો કે ટુ સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા બરાબર સ્કવેર થ્રી સાઇન બીટા થાય આપણને અહીંયા કહ્યું છે મિત્રો કે આલ્ફા માઇનસ બીટા જે છે એ ફાઈ બાય સિક્સ છે તો હું આ રીતે લખી શકું આલ્ફા બરાબર ફાઈ બાય સિક્સ પ્લસ બીટા આલ્ફા બરાબર બાય સિક્સ પ્લસ બીટા જો હું સાઈન આલ્ફા એટલે કે આલ્ફા માટે સાઈન આલ્ફા શોધવાનો પ્રયત્ન કરું તો એ કંઈક આ રીતે થશે સાઈન આલ્ફા બરાબર સાઈન પાય બાય સિક્સ પ્લસ બીટા ફરીથી સાઈન આલ્ફા બરાબર સાઈન પાય બાય સિક્સ પ્લસ બીટા ચલો આપણે સાઈનનો સરવાળા સૂત્રનો ઉપયોગ કરીએ સાઈન એક્સ પ્લસ વાય સાઈન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય થાય સાઈન ફાઈ બાય સિક્સ અને કોસ ફાઈવ બાય સિક્સની કિંમતો આપણે જાણીએ છીએ ફાઈવ બાય સિક્સ એટલે થર્ટી ડિગ્રી સાઈન વધતું વિધેય છે એટલે એની માટે આ કિંમત હશે વન બાય ટુ કોસ ફાય બાય સિક્સ ઘટતું વિધેય છે એટલે એની માટે આ કિંમત હશે સ્ક્વેરુટ થ્રી બાય ટુ સાઈન બીટા અહીંયા બંને જગ્યાએ તમને છેદમાં બે દેખાતું હશે જેને આપણે લસા લઈ અને સામે ગુણી નાખીએ લસા લઈ લઈએ અને સામે ગુણી નાખીએ તો આપણને મળશે ટુ સાઈન આલ્ફા બરાબર કોસ બીટા પ્લસ રૂટ થ્રી સાઈન બીટા આપણે સાબિત કરવું હતું ટુ સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા બરાબર રૂટ થ્રી સાઇન બીટા જો હું આ કોસ બીટાને ડાબી બાજુ લઈ લઉં તો મને એ સંબંધ મળી જશે તો આપણે સાબિત કર્યું કે જ્યારે આલ્ફા માઇનસ બીટા ફાઈવ બાય સિક્સ હોય ત્યારે ટુ સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા રૂટ થ્રી સાઇન બીટા જેટલા થાય હજી બીજા થોડાક દાખલાઓ જોઈએ મિત્રો અહીંયા આપણને કીધું છે કે ત્રિકોણ એ બી સી માટે સાબિત કરો કે કોસ એ પ્લસ બી બાય ટુ બરાબર સાઈન સી બાય ટુ થાય આપણે સૌ જાણીએ છીએ ત્રિકોણ માટે તેના ત્રણેય સરવાળોનો ખૂણો ત્રણ મિત્રો આપણે સૌ જાણીએ છીએ ત્રિકોણ માટે તેના ત્રણેય ખૂણાનો સરવાળો પાય થાય એટલે હું અહીંયા આ લઈ શકું એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય જો હું અહીંયા એ પ્લસ બી બરાબર પાય માઇનસ સી લખું અને બંને બાજુ જે ખૂણાઓ મળ્યા એને બેથી ભાગી નાખું તો મારી પાસે કંઈક આવી પરિસ્થિતિ હશે હવે મારે જોઈએ છે કોસ એ પ્લસ બી બાય ટુની વેલ્યુ તો આપણે અહીંયા કોસ એ પ્લસ બી બાય ટુ લખીએ જે થઈ જશે કોસ પાય બાય ટુ માઇનસ સી બાય ટુ મેં શું કર્યું મિત્રો મેં અહીંયા જે પાઈ માઇનસ સી બાય ટુ હતા એ બંનેને ટુ અલગ અલગ આપ્યા અને આપણે સૂત્રમાં જોયું જ છે કે કોસ પાય બાય ટુ માઇનસ એટલે તો સાઈન થીટા થાય તો આ થઈ જશે સાઈન સી બાય ટુ તો આમ મિત્રો આપણે કોઈપણ ત્રિકોણના ખૂણાઓ વચ્ચે આવો સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ કે કોસ એ પ્લસ બી બાય ટુ કોઈ પણ બે ખૂણાના સરવાળાનો દૃત્યાંશ અને એનું કોસ કિંમત એ એ ત્રીજા સરવાળાના વનહાફની અડધાની સાઇન કિંમત જેટલી થશે આગળ વધીએ મિત્રો અહીંયા આપણને કહ્યું છે કે કોસફેર થર્ટી સેવન પૂર્ણાંક વન બાય ટુ ડિગ્રી સેવન पूर्णांक वन बाय टू डिग्री की कीमत सो तो आमा पहला आप पूर्णांक को काढ़ी ना तो आने का एक आरेख लगी शक्ति है कॉस्ट क्वेन थर्टी सेवन टूज़ा અહીંયા મિત્રો આપણી પાસે છે સાઇન્સ સ્ક્વેર ફિફ્ટીન ભાગ્યા બે ડિગ્રી લખી શકીશું મિત્રો આપણે આગળ એક જોયું છે કે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા કરીએ તો એ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સ્ક્વેર બીટા એવું થાય સેવન્ટી ફાઇવ બાય ટુ ડિગ્રી કહીએ અને બીટાને ફિફ્ટીન બાય ટુ ડિગ્રી કહીએ તો આપણા આલ્ફા પ્લસ બીટા થશે સેવન્ટી ફાઈવ બાય ટુ પ્લસ ફિફ્ટીન બાય ટુ ડિગ્રી એટલે કે નાઇન્ટીન બાય ટુ ડિગ્રી એટલે કે ફોર્ટી ફાઈવ ડિગ્રી અને જો આપણે અહીંયા આલ્ફા માઇનસ બીટા શોધીએ તો એ થશે સેવન્ટી ફાઈવ બાય ટુ માઇનસ ફિફ્ટીન બાય ટુ ડિગ્રી એટલે એ થશે સિક્સટી બાય ટુ એટલે કે થર્ટી ડિગ્રી ફરીથી આલ્ફા ને હું સેવન્ટી ફાઇવ બાય ટુ કહી દઉં અને બીટાને ફિફ્ટીન બાય ટુ કહી દઉં તો મારા આલ્ફા પ્લસ બીટા ફોર્ટી ફાઇવ ડિગ્રી થશે આલ્ફા બીટા થર્ટી ડિગ્રી થશે તો જો હું આ ફોર્મ્યુલા અને આ કિંમતોનો અહીંયા ઉપયોગ કરું મારી પાસે છે કોસ સ્ક્વેર સેવન્ટી ફાઇવ બાય ટુ ડિગ્રી માઇનસ સ્ક્વેર ફિફ્ટીન બાય ટુ ડિગ્રી જો હું આ કિંમતોનો અહીંયા ઉપયોગ કરું તો મને મળશે કોસ આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા કેટલા થયા ફોર્ટી ફાઈવ ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા આલ્ફા માઇનસ બીટા કેટલા થયા થર્ટી તો આની કિંમત થશે કોસ ફોર્ટી એટલે વન બાય રૂટ ટુ અને કોસ થર્ટી કોસ થર્ટી કારણ કે કોસ ઘટતું વિધાય છે એટલે રૂટ થ્રી બાય તો જે કિંમત મને આની વાગી છે એ ફાઇનલ મારી કિંમત થશે થ્રી બાય ટુ રૂટ ટુ સો આમ આપણે આની કિંમત આ સૂત્રોની મદદથી શોધી શકીએ સાબિત કરો કે ટુ સાઈન એ પ્લસ ફાઈ બાય થ્રી બરાબર સાઈન એ પ્લસ રૂટ થ્રી એ છે અને ઉકેલ શોધીએ ટુ સાઈન એ પ્લસ બાય થ્રી જો આપણે અહીંયા સાઈન માટે આલ્ફા પ્લસ બીટાવાળું સૂત્ર વાપરીએ તો કંઈક આવું થશે ટુ સાઈન એ કોસ ફાય બાય થ્રી પ્લસ કોસ એ સાઈન ફાય બાય થ્રી અને મિત્રો સાઈન ફાય બાય થ્રી અને કોસ ફાય બાય થ્રીની કિંમતો તો આપણે જાણીએ જ છીએ ફાય બાય થ્રી એટલે સિક્સટી ડિગ્રી સિક્સટી ડિગ્રી એટલે કોસની વેલ્યુ થશે વન બાય ટુ અને સાઇનની વેલ્યુ સિક્સટી એ થશે સ્ક્વેર રૂટ થ્રી બાય ટુ આ બંનેમાંથી વન બાય ટુ એલસીએમ તરીકે બહાર આવશે અને આ ટુ સાથે કેન્સલ થઈ જશે અને આપણને મળશે સાઈન એ પ્લસ રૂટ થ્રી કોસ એ જે આપણને ટુ સાઈન એ પ્લસ ફાઈ બાય થ્રીની કિંમત તરીકે મળશે અને આપણે આ સંબંધ સાબિત કરી શકીશું તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે કમ્પાઉન્ડ એંગલ્સ એટલે કે જ્યારે બે ખૂણાના સરવાળા અને બાદબાકી આપ્યા હોય ત્યારે ત્રિકોણમિત્થીય વિધયો કેવી રીતે એ ખૂણાઓના સરવાળા અને બાદબાકી સાથે વર્તશે તે વિશે આપણે ચર્ચાઓ કરી તેમજ તેના દાખલાઓના ઉકેલ શોધ્યા આપ સરળતાથી આ દાખલાઓના ઉકેલ શોધશો સ્વાધ્યાયમાં જે દાખલાઓ આપ્યા છે તે દાખલાઓ આપ જાતે કરવાનો પ્રયત્ન કરશો તે સાથે હું આજે વિદાય લઉં છું નમસ્કાર